लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ अने मुंद्रा पोलिस द्वारा 5 शख्सोनी धरपकड़ करी गेंगनो पर्दाफाश करवामां आव्यो हतो। તાજેતરમાં સપ્તાહ પૂર્વે મુંદ્રા તાલુકાના ભોરારા પાટિયા પાસે હાઇવે પર કોઈ અજાણ્યા ઇસમોને ટ્રક ચાલકને છરી વડે ઇજા પહોંચાડી લૂંટના બનાવને અંજામ આપ્યો હતો, જે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે મુંદ્રા પોલીસ અને એલસીબીની ટીમો બનાવાઈ હતી। દરમિયાન લૂંટ કરનારા ઇસમોના વર્ણન જેવા શખ્સો ગાંધીધામના કાર્ગો ઝૂંપડામાં છુપાયા હોવાની બાતમી મળી હતી, જેથી ત્યાં જઈ વિશ્વજીત કુમાર ઉર્ફે રાજા વિષ્ણુ ઝા અને સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુ ઝાની પૂછતાછ દરમિયાન ભોરારા પાટિયા પાસે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી, તેમજ આ સિવાય અન્ય કોઈ ચોરી લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તેની પૂછતાછ કરતા રાપરના ખાંડેકના મહેન્દ્ર ઉર્ફે મેદુ બચુભાઈ ગોહિલ, માખેલા મહેશ ઉર્ફે કચ્ચો વિસાભાઈ મકવાણા અને રાજેશ ઉર્ફે ડાયમંડ વિસાભાઈ મકવાણાનું નામ ખુલ્યું હતું। રાપરના આ શખ્સોની ધરપકડ કરી આડેસર પોલીસને સોંપવામાં આવ્યા છે, તો બિહારના ચોર બંધુઓને મુંદ્રા પોલીસને સોંપાયા છે। આ 5 ચોર શખ્સોની ધરપકડ બાદ મુંદ્રા ગાંધામ અને ગાંધામની બી ડિવિઝન પોલીસમાં થયેલી ફરિયાદોનો ભેદ ઉકેલાયો છે। આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી 2 છરી અને ચોરીનો 3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વાહનોની ચોરી તેમજ ડ્રાઈવરો સાથે લૂંટના બનાવો વધ્યા હતા, ત્યારે પોલીસે સંયુક્ત કામગીરી કરી તરખાટ મચાવતી ઘેંગ ઝડપી પાડતા મહત્વની સફળતા મળવા પામી છે। કઈ તારીખ 30/10/2020 રોજ રાત્રિના સમયે મુંદ્રા તાલુકાના ભોરાર પાટિયા પાસે હાઈવે રોડ ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ ટ્રક ચાલકને છરી વળી ગંભીર ઇજાઓ પહોંચાડી તેનો મોબાઈલ તથા રૂપિયા 3000 ની લૂંટ કર્યા બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ બાબતે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી જીહાર મોતલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબે અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમને સૂચના આપેલી, જે અનુસંધાને મુંદ્રા પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમ તથા એલસીબીની ટીમ દ્વારા હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાના ફૂટેજની કાર્યવાહી કરી આ ગુનો ડિટેક્ટ કરવા માટે એક્શન પ્લાન હાથ ધરેલ। આ ગુનાની તપાસ દરમિયાન અમને હકીકત મળેલ કે ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતા વિશ્વજીત કુમાર ઉર્ફે રાજા વિષ્ણુ ઝા તથા સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુ ઝા, જે બંને મૂળ રહેવાસી સક્રી બેહમપુર મુનિધાચી જિલ્લો દરભંગા બિહાર, હાલ વરસામેડી અંજાર ખાતે રહે છે અને તેઓની આ ગુનામાં સંડોવણી છે, જેથી તેઓને મુંદ્રા ખાતે લાવી પૂછપરછ કરતા તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે। તેઓને આ લૂંટના ગુના કામે એરેસ્ટ કરી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આ ગુનાના કામે લૂંટમાં વપરેલ છરી મોબાઈલ ફોન તથા લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલા છે। સદર બંને આરોપીઓની ઇન્ટ્રોગેશન કરતા આ બંને આરોપીઓએ આ અગાઉ અન્ય ગુનાઓને પણ અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ, જે અનુસંધાને સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુ ઝા તથા મહેન્દ્ર ઉર્ફે મેદુ ભચુભાઈ ગોહિલ, મહેશ ઉર્ફે કચ્ચો વિસાભાઈ મકવાણા તથા રાજેશ ઉર્ફે ડાયમંડ વિસાભાઈ મકવાણા, આ તમામ રાપરના વતની છે। તેઓએ અગાઉ 9 જેટલા લૂંટ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપેલ હોવાની હકીકત મળતા આ તમામ આરોપીઓને એરેસ્ટ કરી તેઓ પાસેથી રોયલ એનફિલ્ડ બુલેટ 1, સ્પ્લેન્ડર મોટરસાયકલ નંગ 4, બજાજ પલ્સર મોટરસાયકલ નંગ 2, હીરો ડિલેક્સ મોટરસાયકલ નંગ 1, ટીવીએસ અપાચે સરકારી મોટરસાયકલ નંગ 1 તથા ગુનામાં વાપરેલ મોબાઈલ નંગ 6 મળી કુલ 3,12,500 મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ બાબતે ગાંધીધામ શહેર પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે, તેમજ 9 ગુનાની આ લોકોએ 1 વર્ષમાં કરેલ હોવાની કબૂલાત આપેલી છે। તે પૈકી મહેન્દ્રભાઈ બચુભાઈ ગોહિલ, જે ખડીક તાલુકો રાપરનો વતની છે, તે સની 2018ના વર્ષમાં ગાંધીધામ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 289/18 જે કામે રૂપિયા 17 લાખની લૂંટ થયેલી તે લૂંટના ગુનામાં નાસ્તો પડતો પણ આરોપી છે। આમ સદર ચર્ચાસ્પદ લૂંટનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરવામાં અને ગુનાના કામે મુદ્દામાલ રિકવર કરવામાં મુંદ્રા પોલીસ તથા એલસીબી પશ્ચિમ કચ્છને સફળતા મળેલ છે।